જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ કેમ છો મજામાં ને ત્રી સહજાનંદ પ્રાથમિક શાળા ઓનલાઈન સ્ટડીમાં આપનું સ્વાગત છે તો વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ બેમાં સમરસપોથી ભાગ પહેલો એમાં આપણે અંગ્રેજી વિષયમાં સમરસપોથીમાં પૂરવાનું છે અગાઉના વિડીયોમાં મેં યુનિટ સત્યાવીસ સુધી પુરાવેલું હતું આજે યુનિટ અઠ્યાવીસમું પૂરવાનું છે યુનિટ સત્યાવીસમાં હું થોડુંક પુનરાવર્તન આપું છું જો તમે ન પૂર્યું હોય તો તમે આ વિડીયોમાંથી જોઈને તમે સમરસપોથીમાં પૂરી શકો છો તમે લોકો સમરસપોથીમાં વિડીયોમાંથી જોઈને મારી સાથે સાથે જ પૂરતા રહેશો તમે પૂરશો તો તમને લોકોને પાકું થશે ને અને મહિનાના એન્ડમાં આપણે જે ટેસ્ટ લઈએ છીએ એ ટેસ્ટમાં પણ તમને સરખી રીતે આવડી જાય અને ટેસ્ટ તમારી સારી જાય એ માટે આપણે મહેનત તો કરવી પડશે ને અને સારા માર્ક્સ તો લાવવા પડશે ને તો વિદ્યાર્થીઓ હું જે 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 વિડીયોમાં કરાવું છું એ તમે સરખું બરાબર રીતે જોઈને પાકું કરજો અને સમરસ પોથીમાં પણ તમારે પૂરવાનું રહેશે તો પ્રથમ આપણે યુનિટ સત્યાવીસમાં જોઈએ એકથી વીસ અંકોના અંગ્રેજી ઉચ્ચારની સામે ગુજરાતી અર્થ લખવાના હતા જેમાં અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે એની સામે આપણે અગાઉના વિડીયોમાં ગુજરાતી અર્થ એટલે કે એ એકથી વીસ અંક છે એને આપણે ગુજરાતી અર્થ સાથે એટલે કે શબ્દોમાં લખ્યા હતા અંગ્રેજી ઉચ્ચાર આપેલો છે એની સામે આપણે ગુજરાતી અર્થમાં એટલે કે સંખ્યાને શબ્દોમાં લખેલી હતી તો તમે યુનિટ સત્યાવીસમાં આવી રીતે જ પૂરેલું હશે હું તમને લોકોને બોલીને શીખવાડું છું તમે પણ મારી સાથે સાથે બોલજો યુનિટ સત્યાવીસમાં આપણે પહેલું જોઈએ થ્રી તો થ્રીને શબ્દોમાં કેમ લખાય તો કે ત્રણ એના પછી છે નાઇન્ટીન નાઇન્ટીનને ગુજરાતી અર્થ એટલે કે શબ્દોમાં કેવી રીતે લખાય નાઇન્ટીન એટલે ઓગણીસ એકડે નવડે ઓગણીસ એના પછી છે ટેન ટેન એટલે દસ એના પછી છે સિક્સટીન સિક્સટીન એટલે સોળ એકડે છગડે સોળ એના પછી છે ફોર ફોર એટલે ચાર એના પછી છે થર્ટીન થર્ટીન એટલે તેર એકડે તગડે તેર એના પછી છે સેવન સેવન એટલે સાત એના પછી છે ફાઈવ ફાઈવ એટલે પાંચ એના પછી છે ઇલેવન ઇલેવન એટલે અગિયાર એના પછી વન વન એટલે એક એના પછી છે

અઢાર એકડે આઠડે અઢાર એના પછી છે નાઇન નાઇન એટલે નવ એના પછી છે ફિફ્ટીન ફિફ્ટીન એટલે પંદર એકડે પાંચડે પંદર એના પછી છે ટુ ટુ એટલે બે એના પછી છે સિક્સ સિક્સ એટલે છ તો વિદ્યાર્થીઓ યુનિટ સત્યાવીસમાં તમારે આવી રીતે તે સરસ અક્ષરે પેન્સિલથી પૂરવાનું છે એમાં આપણે ગુજ અંગ્રેજી ઉચ્ચારની સામે આપણે ગુજરાતી અર્થ લખ્યો હવે જોઈએ યુનિટ અઠ્યાવીસમાં સૂચના યુનિટ અઠ્યાવીસમાં એકથી વીસ અંકોના ગુજરાતી અર્થની સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે જો વિદ્યાર્થીઓ આપણે અગાઉના યુનિટમાં શું કર્યું તો કે આપણે અગાઉના યુનિટમાં અંગ્રેજી ઉચ્ચાર આપેલા હતા એની સામે આપણે ગુજરાતી અર્થ લખ્યો તો હવે એનાથી વિરુદ્ધ ગુજરાતી અર્થ આપેલો છે એની સામે આપણે શું લખવાનું છે તો કે અંગ્રેજી ઉચ્ચાર લખવાનો છે તો વિદ્યાર્થીઓ ચાલો યુનિટ અઠ્યાવીસમાં આપણે પૂરીએ મેં પૂરેલું છે એ તમારે જોઈ જોઈને વિડીયોમાંથી પૂરવાનું રહેશે હું બોલું છું તમે પણ મારી સાથે સાથે બોલજો પાંચ પાંચને અંગ્રેજીમાં શું કહેવાય પાંચને અંગ્રેજીમાં કહેવાય ફાઈવ ફાઈવ એટલે પાંચ એના પછી છે ટ્વેન્ટી ટ્વે વીસ ગુજરાતી અર્થ છે વીસ તો વીસને અંગ્રેજીમાં શું કહેવાય ટ્વેન્ટી એટલે કે બગોળે મીંડે વીસ ટ્વેન્ટી એટલે ટુ ઝીરો ટ્વેન્ટી એના પછી છે બે બે એટલે અંગ્રેજીમાં શું કહેવાય બે ને તો કે ટુ એટલે બે એના પછી છે ચૌદ એટલે કે એકડે ચોગડે ચૌદ અને ફોર્ટીન એટલે વન ફોર ફોર્ટીન એના પછી છે સત્તર તો સેવન્ટીન એટલે સત્તર એના પછી છે આઠ તો આઠ એટલે એટ એટલે આઠ એના પછી છે અગિયાર તો અગિયારને અંગ્રેજીમાં શું કહેવાય વનથી ટેન સુધીને વન ઇલેવનથી ટ્વેન્ટી સુધી આપણે અગાઉ વિડીયોમાં જોયું ને અને સમરસપોથીમાં પણ પૂરેલું છે તો અગિયાર એટલે તો કે ઇલેવન એટલે અગિયાર વન વન ઇલેવન ઇલેવન એટલે અગિયાર એના પછી છે સોળ સોળ એટલે સિક્સટીન સિક્સટીન એટલે સોળ એકડે છગડે સોળ સોળ પછી આવે છે સાત તો સાતને અંગ્રેજીમાં શું કહેવાય સેવન એટલે સાત એના પછી છે ટેન વન ઝીરો ટેન એના પછી છે ચાર તો ફોર એટલે ચાર એના પછી છે ઓગણીસ તો ઓગણીસને અંગ્રેજીમાં શું કહેવાય તો કે નાઇન્ટીન એટલે ઓગણીસ એના પછી છે એક તો એકને અંગ્રેજીમાં શું કહેવાય તો કે વન વન એટલે એક તેર વન થ્રી થર્ટીન એકલે તગડે તેર એના પછી છે અઢાર એકલે આઠળે અઢાર તો એને અંગ્રેજીમાં શું કહેવાય અંગ્રેજી ઉચ્ચારમાં તો કે વન એટ એન એના પછી છે બાર એકલે બગડે બાર તો એને અંગ્રેજી ઉચ્ચાર શું થશે તો કે વન ટુ ટ્વેલ્વ એના પછી પંદર એકડે પાંચડે પંદર તો એને અંગ્રેજી ઉચ્ચારમાં કઈ રીતે બોલશું આપણે તો કે વન ફાઈ ફિફ્ટીન એના પછી છે છ તો છને શું કહેવાય અંગ્રેજીમાં તો કે સિક્સ એટલે છ એના પછી છે નવ નવને અંગ્રેજીમાં શું કહેવાય તો કે નાઇન એના પછી છે ત્રણ ત્રણને અંગ્રેજીમાં શું કહેવાય ઉચ્ચાર સાથે તો કે થ્રી હવે વિદ્યાર્થીઓ તમે મારી સાથે બોલજો અઠ્યાવીસ યુનિટ આપણે ફરીથી હું બોલું છું તમે પણ મારી સાથે સાથે બોલજો ફાઈવ એટલે પાંચ ટ્વેન્ટી એટલે વીસ ટુ એટલે બે ફોર્ટીન એટલે ચૌદ સેવન્ટીન એટલે સત્તર એટ એટલે આઠ ઇલેવન એટલે અગિયાર હવે વચ્ચેની જે લાઇન છે એમાં આપણે આ રીતે બોલશું સોળ એટલે સિક્સટીન સાત એટલે સેવન દસ એટલે ટેન ચાર એટલે ફોર ઓગણીસ એટલે નાઇન્ટીન એક એટલે વન તેર એટલે થર્ટીન અઢાર એટલે એટીન બાર એટલે ટ્વેલ્વ પંદર એટલે ફિફ્ટીન છ એટલે સિક્સ નવ એટલે નાઇન ત્રણ એટલે થ્રી તો વિદ્યાર્થીઓ યુનિટ અઠ્યાવીસ સુધી તમારે સમરસ પોથીમાં મારી સાથે જ તે વિડીયોમાંથી જોઈને તમારે પૂરવાનું રહેશે તો વિદ્યાર્થીઓ મેં તમને જે પુરાવેલું છે એ તમારે સરખા અક્ષરે સારા અક્ષરે પૂરવાનું છે અને મેં જ્યાં સુધી પુરાવેલું છે એ તમારે બરાબર સમરસપોર્તિમાં પૂરવાનું છે અને હોમવર્ક પણ હું જે આપું છું એ તમારે હોમવર્ક પણ અમને મોકલવાનું રહેશે તો વિદ્યાર્થીઓ ધોરણ એકમાં આપણે જે અંગ્રેજી શીખ્યા છીએ એમાં થોડુંક થોડુંક ઉમેરતા જઈએ છે અને આગળ આગળ આપણે શીખતા રહેવું પડશે ને તો વિદ્યાર્થીઓ હું જે સમરસપોથીમાં કરાવું છું પાકું કરાવું છું જે બોલાવું છું અને જે હોમવર્કમાં આપું છું એ તમે રેગ્યુલર કરશો એટલે તમને અંગ્રેજી વિષયમાં બરાબર આવડી જશે અને પાકું પણ થઈ જશે તો વિદ્યાર્થીઓ મળીએ હવે પછીના વિડીયોમાં જય સ્વામિનારાયણ